સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ સ્ટેટ હાઈવે રોડ પર આવેલ એક કાર્ટિંગની દુકાનમાં કામ કરતા એક કારીગર પાસે દક્ષિણા માંગવાના બહાને આવ્યા બાદ બે સાધુએ પોત પ્રકાશે તંત્ર મંત્રની બીક બતાવી રૂપિયા 15,000 પડાવી લઈ ધમકી આપી કાર લઈને રવાના થઈ ગયા હતા. જોકે લૂંટનો ભોગ બનેલ કારીગરે તાત્કાલિક પોતાના શેઠને ટેલિફોનની કરેલી જાણના પગલે ગામ લોકોએ નાકાબંધી કરી બંને લૂંટારૂ અને ચલથાણ ગામેથી ઝડપી પાડી માર મારી પોલીસના હવાલે કરી દીધો હતો. પલસાણા તાલુકાના કરણ ગામ સ્ટેટ હાઈવે રોડ પર એક કાર્ટિંગની દુકાન આવેલી છે, જ્યાં કાર લઈને સાધુ વેશે આવેલા બે ઈસમય દક્ષિણા માંગવાના બહાને સૌ પ્રથમ દુકાનમાં ઘૂસ્યા હતા. જોકે દુકાનમાં કારીગર એકલો હોવાની જાણ થતા બંને લૂંટારૂએ પોત પ્રકાશી કારીગરને તંત્ર મંત્રની બીક બતાવી ડરાવી ધમકાવી તેની પાસેથી 15,000 રૂપિયા પડાવી લઈ કારમાં નાસો છૂટ્યા હતા. જોકે આ ઘટના અંગે તાત્કાલિક કારીગરે તેના શેઠને ટેલિફોનથી જાણ કરી લૂંટારૂઓ અને કારનું વર્ણન આપ્યું હતું, જેના પગલે કાર્ટિંગની દુકાનના માલિક સહિતના વ્યક્તિઓએ ચલથાણ ગામે વચકોટવતા કાર લઈને પસાર થતા બંને સાધુ વેશમાં ફરતા લૂંટારૂઓને અટકાવી માર મારી પોલીસના હવાલે કરી દીધા હતા. ગણપતિ સંકેત મારી ઓફિસ આઝાદ કાર્ટિંગ જે બલેશ્વર પાટિયા પર આવેલી છે, ત્યાં આગળ મારો માણસ હાજર હતો અને હું ગેરહાજર હતો, હું ઘરે જ હતો, એટલા માટે મને ફોન આવ્યો કે શેઠ આવી રીતે બાવા લોકો આવ્યા છે. એક બાવ ગાડીની અંદર હતો અને મારી પાસેથી 14,800 હિસાબે જે પૈસા હતા 15,000 લમસમ એ લઈને નીકળી ગયા છે ખડોદરાબાજુ. એટલે હું ઘરેથી મારા મોટા પપ્પા સાથે બહાર નીકળ્યો, ત્યાં આગળ વેગેનાર કાર હતી એની પાસે, મારા ડ્રાઈવરે મને કીધું હતું માણસે, એટલા માટે ત્યાં આગળ જઈને અમે રોકવાની કોશિશ કરી, તો મારે ઉડાવવાની કોશિશ કરી એને, પછી મારા મોટા પપ્પાએ એને એક સાઈડથી પકડીને અમે લોકો એને પોલીસ ઓફિસ સોંપી દીધો છે. શું નામ છે? દિનેશ કુમાર. જી. કયો વિસ્તાર છે? કરણ બોલેશ્વર. જી. આપ અહીં શું કરો છો? મેં કામ કરો અહીંયા ઓફિસમાં, આઝાદ કાર્ટિંગની ઓફિસ છે અમારી. જી. શું બનાવ બનવા પામ્યો હતો અને કેવી રીતે બન્યો હતો? બે બાબા આવેલા વેગેનર ગાડી લઈને. એક બાબા ગાડીમાંથી ઉતરીને ઓફિસમાં અંદર આવ્યા. જી. બાબા કે મને આવીને કે દક્ષિણા આપો, એટલે 100 રૂપિયા મેં આપ્યા દક્ષિણા. મારા પાકેટમાં બીજા પૈસા જોયા ભાઈ, એટલે મને ધમકી આપવા માંડ્યા. શું ધમકીઓ આપતા? કે મારીને તને હોસ્પિટલે પહોંચાડી દેવા, બધા પૈસા આપી દે તો મારી હોસ્પિટલે પહોંચાડી દેવા. જી. કેટલા પૈસાની માંગણીઓ કરી હતી? માંગણીઓ નહીં કરેલી, એ લોકો પૈસા હતા ને મારી પાસે જોયા, પૈસા જોયા એટલે તરત જ કીધું કે બધા પૈસા આપી દે. કેટલા છે એમ પૂછતા હતા, પણ મેં કીધું મારા સેટના પૈસા છે એટલે મેં કહીને આપું નહીં એમ કીધું. કેટલા પૈસા હતા આપના પાસે? 15,000 રૂપિયા. જી. અને એના બીજી કઈ અન્ય વાતો તેઓ કરતા હતા અને કેવી ભાષાઓ બોલતા હતા? ભાષા પહેલા હિન્દી બોલતા હતા, મેં ગુજરાતી બોલ્યો, મારા સેટનો ફોન આવ્યો મારી પાસે, મેં ગુજરાતી બોલ્યો એટલે મારી જોડે પછી ગુજરાતી બોલવા માંડ્યો. જી. તેમણે પોતાની કઈ ઓળખાણો આપી હતી? પોતાના નામો કોઈ જણાવ્યા હતા? નામો હોય કઈ નહીં, પણ મેં કીધું સોનગઢનો સાહેબ કીધો ને તુષારભાઈ ચૌધરીની ઓળખાણ આપતા હતા. જી. ઘટના બાદ તમે શું કર્યું? ઘટના પર એ લોકો ધમકાવતા હતા એટલે મેં પૈસા તાતા આપી દીધા એ લોકોને, એ લોકો લઈ નીકળ્યા એટલે મેં મારા સેટને તરત જ ફોન કર્યો. જી. અને શું કહ્યું? સેટ મને કઈ બાજુ આવતા હશે, મેં કીધું કડોદરા બાજુ આવતા હશે, ઓફિસથી નીકળ્યા છે અત્યારે એ કીધું.